सापेक्ष वेग नियम, सापेक्ष वेग ने अपने सूत्र परिवार अथवा सापेक्ष वेग ने अपने थोड़ा झड़पथी रिवाइज कर दे। सापेक्ष वेग तो एमनी अंदर आपणे एवुं कीधुं हतुं भाई बे पदार्थ ज्यारे एकबीजा साथे कम्पेरिजन करी आपणे तो ए कम्पेरिजन दरमियान आपणने सापेक्ष वेग जाणवा मळे बराबर। तेना माटे आपणने जरूर कोनी पड़े निर्देश प्रेमनी जरूर पड़े। तो निर्देश प्रेमने आपणे ध्यानमां लई अने काम करेलुं दाखला तरीके सीधो रस्तो छे एना ऊपर निर्देश प्रेम ए वेग नहीं स्थानांतर सापेक्ष स्थानांतर तो कई नहीं वेग तो सीखी लेव बीजो शू है ना। चलो आ निर्देश प्रेम थी गई अपनी बी ओके। अहीं एम कीधु भाई बिंदु कोई बी छे एटले माती अहीं छे तो आपणे एनो स्थान दर्शाव्यो अहीं बोलो आने स्थान ने आपणे केना वटे दर्शाव्यु हतुं XPA પછી અહીંથી આટલું સ્થાન બધે ઉદા કોના વડે દર્શાવ્યું XPB અને બે નિર્દેશ પ્રેમ એની વચ્ચે જે સ્થાન દર્શાવ્યું આપણે XBA XBA તો આના બરાબર શું લખી શકાય XPA એની સાપેક્ષે B નો XPA બરાબર શું લખાય એ તો વંચાયશું લખાયશું કોનો કોનો XBA plus XPB XBA plus XPB પછી આપણે એમ કીધું ભાઈ આમનો આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે એટલે આપણે t ની સાપેક્ષે વિકલન લેતા ચલો t ની સાપેક્ષે વિકલન કરો x નું વિકલન કરો તો શું મળી જાય બોલો x નું વિકલન કરીએ સમય ની સાપેક્ષે તો કઈ શું મળે આપણને ઝડપ વેગ અંતર સમય તો વેગ વેગ મળે તો વેગ v p a બરાબર VBA plus VPB લખાય આમને આપણે કરતા બનાવીએ તો VBA બરાબર VPA માઇનસ VPB પછી આપણે એમ કીધું હતું કે જો આના સ્થાન અદલા બદલી કરીએ તો પ્લસ નું શું થઈ જાય બોલો માઇનસ માઇનસ થાય કારણ કે આખો મિનિંગ ઉલટાઈ ગયો ને આનો મતલબ શું હતો કોની કોની કોનું કોની સાપેક્ષે અથવા કોની સાપેક્ષે કોનું બીની સાપેક્ષે ઉપર રાઉન્ડ કર્યું એની વાત કરું છું રાઉન્ડ કર્યું એમાં કોની સાપેક્ષે કોનું લખ્યું છે જો તો એની સાપેક્ષે એની સાપેક્ષે p નું એની સાપેક્ષે p નો વેગ બરાબર પછી આને આપણે પેલું કરી ઉલટાવીએ તો ને માઇનસ નું પ્લસ થઈ જશે તો vbb પ્લસ વાળાને આપણે આગળ લખી દઈએ vbb માઇનસ vap vba બરાબર ઓકે હવે આપણે એમ કીધું કે આ બંને એક જ વસ્તુની સાપેક્ષમાં છે તો પછી p લખીએ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં એટલે આપણને ફાઇનલી સૂત્ર મળ્યું છે ઓકે એટલે આ સાપેક્ષ વેગની આપણે વાત કરી હતી ચલો પછી સાપેક્ષ સ્થાનાંતર હતું સાપેક્ષ સ્થાનાંતર આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એમ કીધું હતું કે t બરાબર 0 સમયે આપણી પાસે અહીંયા બે પદાર્થ છે એ અને બી
तो t बराबर 0 समय આપણે આનું સ્થાન લઈએ એટલે x a ઓફ 0 લખાય આનો મતલબ શું થાય x ઓફ t હોય તો આનો મતલબ શું થાય તો જે કૌંસમાં હોય ને અહીંયા કૌંસમાં t છે તો t ની સાપેક્ષે a નું સોરી t ની t સમયે એનું સ્થાન થશે t સમયે સ્થાન તો અહીંયા મેં લખ્યું છે આમ x a ઓફ 0 તો 0 સમયે કોનું સ્થાન a નું સ્થાન પછી અહીંથી આ લઈ લે x b ઓફ 0 બરાબર તો આ ક્યારે મળી ગયું ક્યારે નું સ્થાન થઈ ગયું આ t બરાબર 0 સમયે હવે આપણે નેક્સ્ટ કરીએ t બરાબર t સમયે શરૂઆતમાં પદાર્થ સ્થિર છે હવે ધારો કે આ પદાર્થ ગતિ કરે છે a વેગ સાથે અને આ પદાર્થ ગતિ કરે છે b વેગ સાથે તો આનું સ્થાન બતાવીએ આપણે x a ઓફ t અને આમનું સ્થાન જે થશે x b ઓફ t રાઈટ x a ઓફ t અને x b ઓફ t ચાલો હવે આપણી પાસે વેગનું સૂત્ર આવું તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય લખો આ t ને મોકલો ઉપર તો vt બરાબર x માઇનસ x0 રેડી vt બરાબર x માઇનસ x0 x0 ને પહેલી બાજુ લઈ જાવ તો x0 પ્લસ vt બરાબર x એટલે આ આપણને અંતિમ સ્થાનનું સૂત્ર મળ્યું x બરાબર x0 પ્લસ vt ઓકે હવે આના ઉપરથી આપણે આ બે ના સૂત્ર લખીએ બોલો તો x a ઓફ t બરાબર આવું લખાય x a ઓફ 0 પ્લસ v a t x b ઓફ t બરાબર x b ઓફ 0 પ્લસ v b t આવું લખાય હવે બે નો આપણે તફાવત જોઈએ છે બે નો શું કરવો છે તફાવત તફાવત લેવો હોય તો અંતિમ માંથી આપણે શું કરીએ પ્રારંભિક બાદ કરી હે ને અંતિમ માંથી આપણે પ્રારંભિક ને શું કરી નાખીએ બાદ ચાલો તો અંતિમ માંથી પ્રારંભિક બાદ કરી લે x b of t minus x a of t is equal to x b of 0 plus v a t minus x a of 0 plus sorry plus number minus v a into t તો આ બે ને ભેગા કર દો x b of 0 minus x a of 0 અને પેલા બે માંથી આપણે સમય ને કોમન કાઢી લઈએ તો va માઇનસ સોરી vb માઇનસ va થશે ને આ b છે તો vb માઇનસ va ઇન્ટુ t બરાબર આટલું આપણું સમીકરણ હતું પછી આપણે એના ઉપરથી શું કર્યું હતું તો કે અલગ અલગ આપણે ત્રણ કિસ્સાઓ જોયા હતા બરાબર ને ત્રણ કિસ્સા આપણે જોયેલા યાદ છે તો આ ત્રણ કિસ્સાની અંદર પહેલા કિસ્સામાં આપણે આલેખ દોર્યો હતો અને આલેખની અંદર આપણે એમ કીધું કે બંનેના વેગ કેવા હોય સરખા બંનેના વેગ કેવા સમાન સમાન વેગ હોય તો બંને એકબીજાને ક્યારે ભેગા થાય નહીં નહીં ના થાય પછી ધારો કે બીજો આલેખ છે તો બીજા આલેખ ની અંદર એક આલેખ આમ જાય બીજો આલેખ આમ જાય એનો મતલબ શું કીધો તો એક જગ્યાએ ભેગા થાય કોઈ એક બિંદુ એ શું થાય બંને ભેગા થાય બરાબર જો કોઈ એક બિંદુ એ ભેગા થાય તો આપણે એમ કહી શકીએ ત્યાં બી એકબીજાને ક્રોસ કરે એમ પણ કહેવાય હા બરાબર બંને શું કરે એકબીજાને ત્યાં ક્રોસ પણ કરશે ચાલો
चलो ने त्रिज्य काले के वो दो रहो तो के जेनी अंदर सॉरी त्रिज्य वाले का अपनी पास आ रही थी तो एक काले काम जाए अने एक काले काम जाए बोलो ये क्या रे भेगा ना भेगा अलग अलग अने भेगा दी थे क्या रे भेगा था है? नहीं नहीं बराबर नहीं एक भी जाने क्या रे भेगा था है? नहीं चलो अबे कोई ने कोई प्रश्न हो तो बोलो सर हाँ प्रश्न हेलो नहीं ચાલો તો બસ આપણે દાખલાની વાત કરીએ બરાબર ઉદાહરણના દાખલાઓ છે આપણી પાસે દાખલા નંબર એક એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે જેમ કે આકૃતિમાં ઓપી આ કાર 18 સેકન્ડમાં ઓ થી પી જાય છે અને 6 સેકન્ડમાં પી થી ક્યુ પરત ફરે છે તો પહેલું કાર ઓ થી પી જાય ત્યારે અને બીજું ઓ થી પી પર જઈ અને ક્યુ પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને ઝડપ શું હશે જો તમને એમ કીધું છે કે એને ઓ થી પી પર જવું હોય ને તો કેટલો સમય લાગે છે 18 સેકન્ડ અને 6 સેકન્ડમાં એ પી થી ક્યુ પાછી ફરે બરાબર તો એમ સમજો કે અહીંથી અને અહીંયા સુધી પહોંચવું છે તો આ સમય લાગ્યો કેટલો 18 અને આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો 6 સેકન્ડ ઓકે તો મેળવવાનું છે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પહેલા મને કોઈ એક કામ કહો સરેરાશ ઝડપનું સૂત્ર બોલો તો શું લખાય પદાર્થ કાપેલ કુલ અંતર છેદમાં તેના માટેના કુલ અંતર છેદમાં કુલ સમયગાળો કાપેલું કુલ અંતર છેદમાં તેમાં પહેલા તો કુલ સમય લખી દો કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય ચલો કાપેલું કુલ અંતર કેટલું છે જોવો તો 360 360 + 240 નહીં પહેલા ક્યાં કીધું છે આપણને ઓ થી પી ની જ વાત કરી જો પહેલો કિસ્સો છે ક્યાં ઓ થી પી જાય ત્યારે 360 કાપ્યું અંતર કેટલો સમય લાગ્યો તો રકમમાં જો કેટલો સમય કીધો છે 18 સેકન્ડ લેખું છે કેટલી સેકન્ડ 18 સેકન્ડ આપણે કેટલા ભાગ્યા કરીએ 18 તો 18 દુના 36 થાય એટલે 20 જવાબ આવે 20 મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ પછી મેળવવું છે સરેરાશ વેગ બોલો સરેરાશ વેગ નું સૂત્ર કુલ સ્થાનાંતર છેદમાં સમય થાય કુલ સ્થાનાંતર છેદમાં સમય કુલ સ્થાનાંતર છેદમાં સમય સમય બોલો સ્થાનાંતર કેટલું 360
साइट समय के लो चलो बीजो किस्सो छे बीजा किस्सा में तमने एम कीधु छे ओ थी पी जय अने क्यू पर परत फरे तो सरेराश झड़प बराबर कापेलू हवे हूँ सूत्र नहीं लगते कापेलू कुल अंतर बोलो कापेलू कुल अंतर के लिए 120 થાય તમે ગણતરી ક્યાંથી કરો 360 પ્લસ 240 એટલે અહીંથી આમ ગણતરી થાય અહીંથી આમ કેટલું થાય 120 થાય સર 360 માં તમારું 120 થાય 240 બાદ 240 ને બાદ કરવા પડે સમજ્યા હા ને કે નહીં તો અહીંયા થશે 120 ખબર પડી કે ના પડી હા સર નો પડી નો પડી તો કોણ પ્રશ્ન કરશે હું કે તમે કીધું તો ખરા હું વાત કરે જો અહીંયા આપણને એમ કીધું છે કે આ બિંદુ ઓ છે અહીંયા ધારો કે લાસ્ટ વર્ડ બિંદુ છે આ પી અને પછી ક્યુ છે હવે આપણી છુક છુક ગાડી છે અહીંથી જાય છે અહીંયા પી ઉપર આવી બરાબર ટર્ન મારીને પછી ટર્ન મારીને આમ આવે છે એને હું લખું છું ઓ થી પી જઈને ક્યાં આવે ક્યુ ઉપર પાછી ફરે તો પેલા ઓ થી પી ગઈ ત્યારે કેટલું અંતર કહે 360 બોલ તો શું થયું 360 હવે એમ કીધું છે કે પી થી પાછી ક્યાં આવે ક્યુ ઉપર આવે તો પી થી ક્યુ 240 તો આપ્યા છે લોકોએ 240 પણ એ અહીંથી માપી નહીં પર આપણે તો ટર્ન ક્યાંથી માર્યો ને પી પરથી ક્યુ પર પહોંચે ત્યારે કેટલું અંતર કાપ્યું એને એ જોવાનું ને જો તો પી પરથી ક્યુ પર આવે ત્યારે કેટલું અંતર કાપ્યું છે બોલ 120 પર થી ક્યાં આવે છે ક્યુ ઉપર પી કેટલા પી ઉપર કેટલા છે 360 છે અને ક્યુ ઉપર કેટલા છે 240 તો આ બે વચ્ચેની બાદબાકી કેટલી થાય હલો 120 આકાશ તમને યાર રોજ કેમ કેવું પડે યાર પણ એ અત્યારે લેક્ચર લાવ્યું છે એ જો ને પછી નિરાતે બેઠા બેઠા જોયા કરજો હવે કાલથી હું ફોન નહીં કરો પપ્પાને ફોન કરીશ આ તો કેટલા લખવાનું 120 બોલો સમય કેટલો લાગ્યો 6 સેકન્ડ ફરી વાર વાંચો તો રકમ ફરી વાર વાંચો 18 પ્લસ 6 સેકન્ડ 6 સેકન્ડ કોના માટે છે બોલો 6 સેકન્ડ કોના માટે છે પી થી ક્યુ માટે માત્ર પી થી ક્યુ માટે છે ને તો ગાડીએ શું શરૂઆત કરી હોય અહીંયા ઓ પરથી તો જમ્પ મારી સીધી પી પર જતી રહી હોય ઓ પરથી અને પી ઉપર જવા માટે કઈક સમય લાગ્યો હશે ને 24 સેકન્ડ લાગે સર બધો થઈ હું જે પૂછું છું એ પહેલા એ કયો મને
પી પર એને ઓ પર થી પી પર પહોંચવા માટે કઈક તો સમય લાગ્યો હશે ને હા 18 સેકન્ડ લાગ્યો 18 સેકન્ડ લાગે તો એ આપણે કેટલો માંગ્યો છે 18 સેકન્ડ પ્લસ પી થી ક્યુ આવા કેટલી સેકન્ડ 6 સેકન્ડ ઉપર 360 પ્લસ 120 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ને મીટર પ્રતિ સેકન્ડ હવે મને શું જોઈએ છે સરેરાશ વેગ સરેરાશ વેગ નું સૂત્ર હતું સ્થાનાંતર ના છેદમાં સમય બોલો કેટલું સ્થાનાંતર થયું હશે પેલા એમ કહો સ્થાનાંતર નું સૂત્ર શું અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ કયું છે ચોવીસ સેકન્ડ ઓકે તો ભાગ્યા કેટલા કરી દઉં અહીંયા 24 24 વડે ભાગ 1 10 1 વડે ભાગ થાય એટલે 10 આવે હા 10 મીટર પ્રતિ સેકન્ડ આવડશે હવે હા સર દાખલો પૂછવામાં બીજું કઈ ખાસ એનું પેલો નથી ઇન્ટેન્સ પણ ભૂલ તમે જે કરી હતી ને પહેલા શરૂઆતમાં બસ એ લોકોનો ઇન્ટેન્સ પણ એવો જ હતો કે આ લોકો અહીંયા ભૂલ કરે આજે 360 પ્લસ 120 લાવવાના હતા તો આપણે જે ભૂલ કરીને ડાયરેક્ટ કેટલા લખતા હતા 240 તો એ લોકો પણ એ વિચારીને દાખલો મૂક્યો હતો આ લોકો પણ કેટલા લખશે 240 જ લખશે પણ યાદ રાખવાનું છે કે અહીંથી આમ જાય છે ત્યાંથી ટર્ન મારી પાછી આવે છે ને તો આટલું આપણું કપાયેલું અંતર થાય જેટલી લાઈન ડ્રો કરીને એટલું બરાબર તો અહીંયા લેખ 240 ડાયરેક્ટ 240 લેવાના નહીં ઓકે ચાલો દાખલા નંબર 2 ઉપર જઈએ એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર એ પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે x બરાબર સોરી a બરાબર એ પૂછે આપણને 8.5 b બરાબર એ પૂછે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર t નું માપન છે એ સેકન્ડમાં કર્યું છે તો t બરાબર 0 સમયનો વેગ કેટલો હશે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો હશે તો પહેલા મને સમીકરણ આપ્યું છે x બરાબર a પ્લસ bt સ્ક્વેર રેડી હવે એના ઉપરથી મારે વેગ મેળવવો છે એટલે મને કોઈ કહેતો કે x આપેલું હોય આપણને આના ઉપરથી વેગ જોઈતો હોય તો શું કરવાનું વિકલન કરવાનું બરાબર તો ચાલો આનું વિકલન કરીએ આપણે તો કોની સાપેક્ષે કરવું પડે ટી ની સાપેક્ષે તો ટી ની સાપેક્ષે વિકલન લેતા તો વી બરાબર આવું સૂત્ર થાય ડીએક્સ બાય ડીટી ચાલો મને કયો એક કોઈ કયો તો આ એનું વિકલન શું થશે ઝીરો
जीरो जीरो केम जीरो એ અચળ પદ છે એટલે એ કેવું પદ છે અચળ છે બરાબર એની સાથે કોઈ સમય વાળું પદ છે નથી તો સમય વાળું કોઈ પદ નથી એટલે એનું થઈ ગયું 0 પ્લસ bt સ્ક્વેર બોલો વિકલન શીખવાડ્યું તો વિકલનમાં શું કરવાનું હોય 2bt વિકલનમાં શું કરવાનું ઘાત આગળ લેવાની કે નહીં ઘાત આગળ લેવાની એક ઘાત શું કરવાની માઇનસ ભૂલી ગયા કે બીજા બધા શું કરે છે આમ આપ્યું છે ભાઈ 4x3 આનું વિકલન કરો તો 12x2 તો અહીંયા અમારે લખવું છે આ bt સ્ક્વેર છે એનું આમ લખાય 2bt આગળ ના ચાલો ઇક્વલ ટુ 2bt કોના બરાબર v બરાબર રેડી હવે આપણને શું કીધું છે પહેલા રકમણે કે t બરાબર 0 સમય છે ત્યારે વેગ કેટલો હશે તો આનો મતલબ એવો થયો જ્યાં જ્યાં સમય દેખાય ત્યાં કેટલા લેવાના જીરો તો 2b ઇન્ટુ 0 આન્સર કેટલો થઈ જાય 0 0 ઓકે હવે શું કીધું એને આગળ વાંચો હું બધું પહેલા વધારણ કાઢી નાખું હવે એને એવું કીધું છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે બોલો સરેરાશ વેગ નું સૂત્ર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય સ્થાનાંતરના છેદમાં સમય લખી દઉં હવે તમને ખબર તો છે જ ને કુલ સ્થાનાંતર લેવાનું છે આપણે ચાલો તો જો પહેલા કેટલી સેકન્ડની વાત છે 2 પછી કેટલા છે 4 તો અંતિમ સ્થાન કેટલા ઉપર હશે કેટલી સેકન્ડ ઉપર હશે 4 સેકન્ડ ઉપર હોય ને અંતિમ સ્થાન તો અહીંયા આમ લખાય x ઓફ 4 આનો મીનિંગ ખબર પડે હમણાં મેં વાત કરી આગળ તમને આનો મીનિંગ શું થાય ટી સેકન્ડ x નું સ્થાન ટી સમય x નું સ્થાન ટી સમય ત્યારે શું લેવાનું પદાર્થનું સ્થાન એટલે ટી સમયે સ્થાન રેડી ટી સમયે સ્થાન તો મેં આમ લખ્યું x ઓફ 4 આનો મીનિંગ શું થાય ચાર સેકન્ડ x નું સ્થાન 4 સેકન્ડે સ્થાન લખાય માઇનસ x ઓફ 2 લખી દઉં x ઓફ 2 છેદમાં 4 માઇનસ 2 હે ને સમયનો ફેરફાર 4 માંથી 2 બાદ કરો જો તમને આમ કીધું છે આ એક રેખા છે અહીંયા 2 સેકન્ડ છે અને અહીંયા કેટલી સેકન્ડ છે 4 તો તમને એમ કીધું 2 સેકન્ડ અને 4 સેકન્ડ ની વચ્ચે એનો વેગ કેટલો હશે તો આ બે વચ્ચે કેટલો તફાવત હોય એકનો કે બેનો બેનો તફાવત હોય ને હવે જો આનો મીનિંગ પાછો સમજો x ઓફ 4 છે એટલે એનો મતલબ શું થયો મને જે સમીકરણ આપ્યું છે જો આવું છે x બરાબર a + bt સ્ક્વેર તો આનો મતલબ એવો થયો x ઓફ 4 નો કે જ્યાં જ્યાં સમય દેખાય ત્યાં તમારે કેટલા મૂકવાના 4 મૂકવાના ઓકે તો અહીંયા મૂકી દઉં 4 a + b 4 નો સ્ક્વેર માઇનસ a માઇનસ b
બે નો સ્ક્વેર થાય છેદમાં બે. ચાલો આટલું ખબર પડ્યા. શું કર્યું ખબર પડી? હવે આ એ એ ઉડી જશે તો વૈદ્ય તમારી પાસે બી એને ગુણ્યા ચાર નો વર્ગ, ચાર નો વર્ગ સોળ, એટલે સોળ બી માઇનસ બે નો વર્ગ ચાર ફોર બી છેદમાં ટુ આવે. સોળ માંથી ચાર જાય તો બાર, બાર ના છેદમાં બે એટલે કેટલા આવ્યા સિક્સ બી. સિક્સ બી બી બરાબર કેટલા આવ્યા છે જોવો તો 2.5. મેં મૂકી દે 2.5 25, 2.5 એટલે એના પોઈન્ટ કાપો તો 25 ના છેદમાં 10 લખાય ને, એને ગુણ્યા 6 કરવાનો. 25 6 150, 150 ભાગ્યા 10 એટલે 15. બોલો એકમ શું આવશે વેગનો સરેરાશ? વેગ મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ખ્યાલ આવશે? એટલે હા કે ના તો બોલો. હા સર. બાકી બધા મને એમ લાગે મોબાઈલ શરૂ મૂકી જમવા બેસી ગયા છે. હાલો એ કે સાહેબ તો નવરા છે, આપણે થોડા નવરા છીએ, હા એ તો લેવું જ પડે ને પેલા. ચાલો એના પછી નેક્સ્ટ અગત્યની વાત આવી છે કલનશાસ્ત્ર. કલનશાસ્ત્ર ની રીતનો ઉપયોગ કરી અને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવવા છે. તો પહેલા આપણે કલનશાસ્ત્ર ને સમજીએ. કલનશાસ્ત્ર ની અંદર આપણે વાત કરવી છે અહીંયા વિકલન અને સંકલન. વિકલન ની તો વાત કરી દીધી આપણે, તો નેક્સ્ટ વાત હવે આપણે થોડી કરીએ સંકલન. બરાબર, સંકલન ની વાત કરવી છે તો સંકલન પહેલા તો ખબર કેમ પડશે કે સંકલન આવશે? તો મને પહેલા એમ કહો તો વિકલન છે ખબર કેમ પડે? કોઈ તમને રકમ આપી હોય તમને ખબર કેમ પડે કે આ વિકલન આપ્યું છે, સંકલન વિકલન આપ્યું છે? એવું કયું પદ હોય કે જેને જેને આપણે આપણે ઓળખી શકીએ? મેં તમને કીધું હતું, આ તમારે યાદ રાખવાનું. બોલો લિમિટ. લિમિટ તો નહીં, આપણે આવું પદ લખતા હતા ડીએક્સ બાય ડીટી. હા હા સાહેબ. રેડી? તો મેં તમને એમ કીધું તમારે યાદ રાખવાનું ડી બાય ડીટી આવે, ડી બાય ડીએક્સ આવે, ડી બાય ડીવી આવે, આવું કોઈ પણ પદ આવે તમે શું સમજી શકો? વિકલન. વિકલન બરાબર. હવે ધારો કે સંકલન ની વાત કરીએ તો સંકલન કરવું એટલે સંકલન કરવા માટે છે ને તમારી પાસે બંને બાજુ છે ને ડી વાળા પદ હોવા જોઈએ. બંને બાજુ કેવા પદ હોવા જોઈએ? ડી વાળા. ધારો કે હું તમને એમ કહું મારી પાસે પ્રવેગનું સૂત્ર આવું છે એ બરાબર ડીવી ના છેદમાં ડીટી. આ ડીટી ને હું ઉપર લઈ જાઉં તો આમ લખાય એ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીવી. તો ડીવી બરાબર એ ડીટી. હવે જો ડીવી બરાબર એ ડીટી, આમાં બંને બાજુ ડી વાળા પદ છે. હા બંને બાજુ ડી વાળા પદ છે. જો બંને બાજુ ડી વાળા પદ હોય ને તો આપણે બંને બાજુ સંકલન કરી શકીએ. બંને બાજુ શું કરી શકીએ?
संकलन क्यारे करी शकाय बन्ने बाजू केवा पद होवा जोईए